હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આજે મિત્રો છું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ દ્વારા જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ઓગણીસ વીસ એક અન્વયે ડ્રાઈવર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પસંદગી યાદી અથવા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવે છે આ કામચલાઉ પસંદગી યાદીમાં નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર નિમણૂકને પાત્ર બનતા નથી નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતાં સમય સિવિલ સર્જનની સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા સંબંધિત પોલીસ સ્ટેશન અધિકારી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે સત્યાવીસ નવ બે હજાર એકવીસથી બે વર્ષ સુધી અથવા તો તે પછી પરિણામનું જાહેર જાહેર થાય તે બે પૈકી જે વહેલું હોય તેના આગલા દિવસ સુધી અમલમાં રહેશે પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થતાના ઉમેદવારનો નિમણૂકનો સીધો હક રહેતો નથી પ્રતીક્ષા યાદી પરના ઉમેદવાર કોઈ કારણસો હાજર થશે નહીં અથવા ક્રમ ત્રણમાં દર્શાવેલ પ્રતિક્ષા યાદીના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે તેવા સંજોગોમાં વેઇટિંગ લિસ્ટ પરના ઉમેદવારોને નિયમ નિગમની શરતો પરિપૂર્ણ થતી હશે તો જ નિગમ અનુસાર પસંદગી માટે તક રહેશે તે સિવાય કોઈપણ કારણસો પ્રતિક્ષા યાદીના ઉમેદવારની નિમણૂક માટે કોઈ હક રહેશે નહીં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારની નિમણૂંકના વિભાગ ખાતે ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન આંતરવિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં અથવા કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે ઉમેદવાર દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુગ મુજબ યોગ્ય જણાય તમોને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે વિભાગ ખાતે વહીવટી દ્વારા બદલી કરવામાં આવશે જે ઉમેદવાર દ્વારા બહારના રાજ્યની માર્કશીટ રજૂ કરેલ છે તેવા તથા જે ઉમેદવાર દ્વારા ચોપડીવાળું લાયસન્સ રજૂ કરેલ છે તેવા ઉમેદવારને માર્કશીટ ચોપડીવાળા લાયસન્સની ખરાઈ બાદ જ નિમણૂક આપવામાં આવશે ઉમેદવારના નામની સામે સંબંધિત બાબતો દસ્તાવેજો અંગે ચકાસણી ખરાઈ પૂરતા બાદ જ નિમણૂકને પાત્ર થશે હાલ પૂરતા તેઓને કામ પસંદગી યાદીમાં સમાજ કરીને સ્થળ પસંદગીનો લાભ મળશે પરંતુ તેમાં તેનાથી તેમનો પસંદગીનો કોઈ હક રહેશે નહીં વધુમાં જણાવો અનુસૂચિત જનજાતિના ઉમેદવાર તરીકે પસંદ પામેલ હોય તો ગુજરાત વિભાગ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સળગોમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના પ્રમાણપત્રની ખરાઈ કરવા અંગેની કાર્યપદ્ધતિ અપનાવવા ઠરાવેલ હોય તમારે આ સાથે બિદાન કરેલ યાદી મુજબના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ઠરાવની જોગવાઈ મુજબ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર જે તે સંવર્ગમાં નિમણૂક કરતા પહેલાં તેઓના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ વિશ્લેષણ સમિતિ સક્ષમ શ્રી દ્વારા ખરાબ ચકાસણી કરાયા બાદ જ નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વધુમાં આ બાબતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વધે આદિજાતિના પ્રમાણપત્રો ચકાસવા સંબંધે વખત વધની સૂચનાઓ અનુસરવું રહેશે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ મિત્રો લાવવાના રહેશે તમે જોઈ શકો છો ડ્રાઈવર માટે સિલેક્શન કેન્ડિડેટ લિસ્ટનું પ્રોવિઝનલ લિસ્ટ અહીંયા જાહેર થયેલું છે તમે પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારું નામ તેમાં છે કે નહીં તે તમે ચેક કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક્સ એન્ડ ગુડ બાય